નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ અને આપ જોઈ રહ્યા છો શેરબજારના ધબકારા. શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ શેરબજારને લગતા ઉતાર ચઢાવની, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર શેરબજારની શું સ્થિતિ રહે છે, ભારતીય શેરબજાર સાથે જ વૈશ્વિક શેર બજારમાંથી શું અસર છે તે જોવા મળી છે. આ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને આવનારા દિવસમાં માર્કેટ કેવું રહેશે, આજે માર્કેટ કેવી રીતે ખુલી શકે છે, તમામ બાબત પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને દર્શક મિત્રોના સવાલના જવાબ પર આપણે અહીંયા આપતા હોઈએ છીએ. દર્શક મિત્રોને પણ ઘણા સવાલ હોય છે શેરબજારને લગતા, તો દર્શક મિત્રો આપ પણ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે, તેના પર આપ ફોન કરી શકો છો અને અમારા માર્કેટ એક્સપર્ટને આપના સવાલ પૂછી શકો છો. તો શરૂઆત કરી આજના આપણા કાર્યક્રમની. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. સૌથી પહેલા માર્કેટની આપણે વાત કરીએ, ગઈકાલની શું સ્થિતિ રહી? સેન્સેક્સ અને નિફ્ટી આપણે વાત કરીએ તો ઘટાડા સાથે ગઈકાલે બંધ થયો, આજની શું સ્થિતિ સાથે રહી શકે છે? જો ગઈકાલની માર્કેટની ચર્ચા કરી, આઈ થિંક સો આજે બી માર્કેટ સેમ જ રહેશે, સેમ ટુ સેમ, કે નથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. મેબી કદાચ થોડોક ડાયરેક્શન ચેન્જ જોવા મળે. કહેવાનો મતલબ શું છે કે ગઈકાલે માર્કેટ તમે જો તો શરૂઆતમાં બપોર સુધી, એટલે અરાઉન્ડ 1:30 વાગ્યા સુધી માર્કેટ એક રેન્જમાં 50-55 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ટ્રેડ કરે. હવે 50-55 પોઈન્ટની માર્કેટમાં 1:30 વાગ્યા સુધી જો તમને માર્કેટ ટ્રેડ થતો જોવા મળે તો ત્યાં તમારું જે ઉત્સાહ છે, મીન્સ તમારું ઇન ધ સેન્સ ટ્રેડર્સનો જે ઉત્સાહ છે એ જતો રહે. કેમ કે 50-55 પોઈન્ટ નોબડી કેન ટ્રેડ, આમાં તમે દલાલી ટેક્સ વગેરે વગેરે તમે બાદ કરો તો આપના હાથમાં આવે શું? તો ઇટ વોઝ ઓનલી અ બ્રોકર્સ માર્કેટ, રાઈટ? તો પેલા 50-55 પોઈન્ટ, પછી જે 1:30 વાગ્યા પછીની જે 15 મિનિટની કેન્ડલ છે ત્યાં તમને તરત જ 15 મિનિટમાં બીજા 40 પોઈન્ટ ડાઉનવર્ડ સાઇડ તમને જોવા મળી જાય છે. હવે એ ડાઉનવર્ડ સાઇડ જોવા મળી ગયો પછી બાકીનો સમય, એટલે 1:45 થી, એટલે 1:30 થી 1:45 40 પોઈન્ટનો ક્રેશ, અને પછી બાકીના ટાઈમમાં એ 40 પોઈન્ટની અંદર જ તમને ટ્રેડ થતો માર્કેટ જોવા મળે. તો વોટ વોઝ ધ ફન? તો આમાં ફન એક જ કે જે કોલ રાઇટર્સ છે એમને ગઈકાલે મજા આવી હશે, બટ અધરવાઇઝ કોલ અને પુટ બાયર્સ, મે બી પુટ બાયર્સ દે મે હેવ અર્ન સમ મની, બટ બાકી આઈ ડોન્ટ થિંક સો કોલ ને કોઈને કંઈક એવો કંઈક ગઈકાલે મજા આવી હશે. તો ઇટ વોઝ અ ડલ સબડ્યુડ માર્કેટ અને એઝ પ્રિડિક્ટેડ કોઈ ન્યૂઝ જ નહોતા ગઈકાલે ખાસ એવા કંઈક. સેમ આજે છે, આજે બી કોઈ એવા ન્યૂઝ નથી કે જેથી માર્કેટમાં આપણને કંઈ મોટી મૂવમેન્ટ જોવા મળે. હવે ટેકનિકલ હું વાત કરું તો સોમવાર ઇવેન્ટવાળો દિવસ હતો, રાઈટ? ઇન્ફોસિસનો જે રિઝલ્ટ આવ્યું ને એનું ઇમ્પેક્ટ આપણને સોમવારે જોવા મળ્યું, અને સોમવારે જે એક મોટી કેન્ડલ બની ગઈ એ કેન્ડલની અંદર જ આપણને 2 દિવસનું ટ્રેડિંગ સેશન જોવા મળ્યો છે. ઉપરાંત વોલાટિલિટી જે છે એ ઘટતી ગઈ. પહેલા દિવસે જે તમને એક ડિક્લાઇન જોવા મળ્યું છે એના બીજા દિવસે બી ડિક્લાઇન તો છે જ, એટલે બ્લેક મારુબુઝો કેન્ડલ તો બની છે, બટ એ બ્લેક મારુબુઝો કેન્ડલ એના હાઈ લોની વચ્ચે જ બની છે. ગઈકાલે બી આપણે વાત કરીએ તો સોમવારના હાઈ લોની વચ્ચે બની છે, ગઈકાલના હાઈ લોની વચ્ચે પણ થોડીક જ નીચે આવી છે. તો લોઅર ટોપ લોઅર બોટમ કહી શકીએ ગઈકાલના દિવસમાં, બટ સોમવારના કમ્પેરિઝનમાં તો ટોટલી ડલ છે. તો આને આપણે એક સમય ટેકનિકલમાં એમ કહી શકીએ કે જી હા, મંદી દેખાય છે જો બેસિકલી. બટ આ જે 3 દિવસનું જે પેટર્ન બની ને, 3 black crows, એ જે પેટર્ન બની ને, એ પેટર્ન ક્યારે થાય? જ્યારે અપટ્રેન્ડની જે સિચ્યુએશન હોય, અને અપટ્રેન્ડની સિચ્યુએશનમાં આ 3 દિવસની કેન્ડલ બની હોય, ધેન વી કેન સે કે યસ, આ હવે મંદીના ઇન્ડિકેશન આવી ગયા છે, મંદીની સંકેત દેખાય છે. અત્યારના સમયમાં તો હું એમ જ કહીશ કે માર્કેટ 17,575, 17,575, 17,575 આને હું સપોર્ટના રૂપમાં લઈશ. જ્યાં સુધી આપણે આ લેવલ કમ્ફર્ટેબલી ડાઉનવર્ડ સાઇડ બ્રેક નથી કરતા ત્યાર સુધી ટ્રેન્ડ રિવર્સલ આપણે નથી વિચારી શકતા, કારણ કે માર્કેટ થોડુંક બોટમ ફિશિંગના રૂપે, શોર્ટ કવરિંગના રૂપે ઉપર આવી રહ્યો છે. હવે બેસિકલી આ બધી વસ્તુ આપણને જે ટ્રેન્ડ દેખાય છે કે કોઈ પકડે છે,
તો એ ટ્રેન્ડ અને એ બધી વસ્તુ આપણને એફઆઈઆઈ ઉપરથી વધારે દેખાય છે. તો એફઆઈઆઈ સેલિંગમાં છે, અહીંયા આપણને બી નેગેટિવ કેન્ડલ જોવા મળે છે. બટ વેધર ધીસ કેન કન્વર્ટ, સ્ટીલ વી આર ઇન ડોલરમ. પીસીઆર રેશિયો 0.83 છે. તો 0.83 ડઝન્ટ ગીવ યુ એન ઇન્ડિકેશન કે ભાઈ ના હા હવે આ લેવલ ઉપર તમે ખરીદી કરો, રાઈટ. બીજી વસ્તુ વાત કરીએ તો એફઆઈઆઈની લોંગ શોર્ટ પોઝિશન જોવા જઈએ તો એમની શોર્ટ પોઝિશન વધી છે, ઘટી નથી. અને વધી છે, પણ વધી છે કેટલી એ પણ કે એવી કંઈ ક્વોન્ટિટી નથી, 67,000 આઈ થિંક સમથિંગ લાઈક દેટ, એટલું જ કંઈક છે. તો એ બી કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી નથી કે ના કે એફઆઈઆઈ શોર્ટ કરી. તો દેર હેઝ ટુ બી સમ ક્વોન્ટિટી, દેર હેઝ ટુ બી સમ ડેટા, દેર હેઝ ટુ બી સમ ફિગર કે જે ફિગરને આપણે બેઝ બનાવીને આપણે આગળ વધીએ. કોલ પુટ ઓપ્શનમાં જોવા જઈએ તો કોલ રાઇટર્સ વધારે મજબૂત છે. કોલ રાઇટ 17,700 ઉપર વધારે થયા છે, એટલે તમારે 17,700-17,800 ને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના રૂપમાં, આપણે આજના તારીખ માટે વાત કરું છું, તો આપણે વી કુડ કન્સિડર. પુટ રાઇટર્સને ક્યાંક ગઈકાલે થોડાક સંકેત મળી ગયા કે ક્યાંક છે, એટલે ત્યાં પોઝિશન ઓછી થઈ છે. ત્યાં કરોડ ઉપર છે ને અહીંયા 40-50 લાખમાં છે. તો ઉપર રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ દેખાય છે. હવે અહીંયા ક્યાંક બાઇંગ આવી જાય, જે શક્યતા બહુ ઓછી દેખાય છે, તો બાઇંગ આવી જાય તો કોલ રાઇટર્સને ત્યારે જઈને તકલીફ થશે. પણ 17,000-7,500-8,000 સુધી એમને વાંધો આવે એવું લાગતું નથી. પણ જો ઇન કેસ બાઇંગ આવી જાય ત્યારે કોલ રાઇટર્સ જ્યારે કપાવા દોડશે ત્યારે ચાન્સીસ છે કે માર્કેટમાં એક આગળનું એક સારું મૂવમેન્ટ જોવા મળે, જે આઈ થિંક સો ઇઝ વેરી લો. સો 17,700-800 ઓન ધ ટોપ સાઈડ તમે એને રેઝિસ્ટન્સના રૂપમાં લઈ શકો છો. સપોર્ટમાં 17,550-600 એને આપણે એક સપોર્ટના રૂપમાં આપણે અત્યારે ધ્યાન કરી શકીએ છીએ. બાકી કોઈ મોટા એવા કોઈ ન્યૂઝ છે નહીં કે જે માર્કેટને આપણને એવા કંઈક ટ્રિગર આપે, તો આઈ ડોન્ટ થિંક સો કે તમને માર્કેટમાં કંઈ મોટી મૂવમેન્ટ જોવા મળે. જી, તો રેઝિસ્ટન્સ લેવલ જે 17,700-800 અને સાથે જે સપોર્ટ પણ જણાવ્યું છે 17,550 અને 17,575 સુધી આજે માર્કેટ રહી શકે છે, અને આજે પણ ગઈકાલે જેવી સ્થિતિ આજે પણ રહી શકે છે, એટલે ઓવરઓલ માર્કેટની સ્થિતિ છે તે અત્યારે જણાવી. દર્શક મિત્રો, હવે આપ પણ આ કાર્યક્રમમાં સવાલ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના સવાલ માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાનીને પૂછી શકો છો. સૌથી પહેલા કોલર આપની સાથે જોડાઈ ગયા છે. હલો, ₹74.75 આ સપોર્ટ છે, અને ઉપરમાં રેઝિસ્ટન્સ છે ₹76.85. ટાટા સ્ટીલ એક અપટ્રેન્ડ કેચ કરી લીધું છે. આનું જે બ્રેકઆઉટ લેવલ જે હતો દેટ વોઝ 105 રૂપીઝ 60 પૈસા, 105 રૂપિયા 60 પૈસાનો બ્રેકઆઉટ હતો, જે આપણને 11મી તારીખે જોવા મળી ગયો હતો. અને ગઈકાલે ચાઇનાના જે જીડીપી ગ્રોથના આંકડા આવ્યા, એટલે ઇટ ટચ્ડ અવર ટાર્ગેટ. અમે ટાર્ગેટ આપેલો 105 રૂપિયા અને 60 પૈસા ઉપર ટ્રેડ કરશે તો 109 રૂપિયા અને 30 પૈસા એ આવી ગયો છે. હવે આપને કહી દઉં તો 109 રૂપિયા અને 30 પૈસા ઉપર ડેલી ક્લોઝ જોવા મળે, અને ઇટ ટ્રેડ્સ અબાઉ 110 રૂપીઝ 40 પૈસા. તો આના અંદર આપણને આગળની એક સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. અહીંયા હાલના તબક્કે ઇન્ટરડેમાં મને સપોર્ટ દેખાય છે 106 રૂપિયા અને 90 પૈસાનો. તો ભેલ અને ટાટા સ્ટીલ દર્શક મિત્રનો સવાલ હતો. ભેલમાં 74.75 અને 74.85 અને સાથે જ ટાટા સ્ટીલમાં 106.90 ઇન્ટરડેના લેવલ છે. એક અન્ય કોલર જોડાઈ ગયા છે. હેલો, હા, કલ્પેશ પટેલ બોલું, નિકોલ થી. લેવલ આપો ને. લેવલ બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ ગઈકાલે થોડીક મજબૂતી પકડી છે, પણ એવી બી કોઈ ગ્રાન્ડ મજબૂતી દેખાઈ નથી. 5960 આ લેવલ ખાસ ધ્યાન રાખજો. 5960 ઉપર ટ્રેડ કરે તો 5994 આવવાની શક્યતા છે.
નહીતર જો 5960 ને જો માન નથી આપતો તો ઓન ધ લોઅર સાઈડ આપણે 5840 ત્યાં સુધીના લેવલ આવી શકે છે. જી, તો 5960 બજાજ ફાઇનાન્સની વાત કરી અને તેમાં જો ઉપર ટ્રેડ કરે છે તો 5944 સુધી પહોંચી શકે છે અને નથી કરતો તો 5840 સુધી પહોંચી શકે છે. તો દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમના પર સવાલ જવાબ આપણે આપી રહ્યા છીએ. હવે આગળ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આપણે જઈએ, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર ચર્ચા કરીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આપણે વાત કરીએ, એપોલો હોસ્પિટલ્સ. જો ફાર્મા સેક્ટર એઝ સચ ક્યાંક કંઈક થોડુંક અપમૂવમાં આવ્યું છે, પણ એપોલો હોસ્પિટલ 3 દિવસના ડિક્લાઇન બાદ ગઈકાલે ઓન ધ લોઅર લેવલ કંઈક ખરીદી દેખાઈ છે, 4220. તો 4220 એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે. ગઈકાલનો હાઈ 4355 એ પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. હવે જો 4355 ઉપર જો એપોલો હોસ્પિટલ ટ્રેડ કરે છે તો પોઝિશનલી 4220 વિલ બીકમ યોર સપોર્ટ. એ સપોર્ટને ધ્યાનમાં રાખીને 4200 તમે એક સપોર્ટ ધ્યાન રાખી શકો છો, એન્ડ યુ કેન ટ્રેડ ફોર ધ ટાર્ગેટ 4460+. જી, તો 4220નું સપોર્ટ અને સાથે જ જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 4355 અને ટાર્ગેટ રાખી શકીએ છીએ 4460+નો એપોલો હોસ્પિટલ્સની આપણે વાત કરી. આગળ આપણે વાત કરીએ એલઆઈસી ઇન્ડિયા. જો એલઆઈસીમાં એલઆઈસી હાઉસિંગની વાત કરતા હશો તમે, એલઆઈસી હાઉસિંગ ટેકનિકલી થોડુંક મને સ્ટ્રોંગ નથી લાગતું મને. તો આઈ વુડ રેઝિસ્ટ આના અંદર, અને ઇટ ઇઝ ઇન બિટવીન એક્ઝેક્ટલી 1:1 રેશિયો જોવા મળી રહ્યો છે મને. સપોર્ટ દેખાય છે 318 અને રેઝિસ્ટન્સ દેખાય છે 347. જેના નજીક આવે એ પ્રમાણે ટ્રેડ ઇનિશિયેટ કરીશું, પણ એઝ ઓફ નાવ અવોઈડ કરો. જી, તો એલઆઈસી હાઉસિંગ અત્યારે અવોઈડ કરવાની વાત છે, સપોર્ટ 318 અને રેઝિસ્ટન્સ 347 છે. આગળ આપણે વાત કરીએ ભારતી એરટેલ ગઈકાલે થોડીક મજબૂતી દેખાડી અને લેટર હાફમાં ક્યાંક કંઈક મજબૂતી આવી બી ખરી, મે બી બીકોઝ ઓફ 5G ઓર જે ટાવર્સ BSNL જે ટાવર્સ આપવાના છે, મે બી બીકોઝ ઓફ ઓલ ધીસ રીઝન. ભારતી એરટેલમાં મને નજીકનું રેઝિસ્ટન્સ 770 દેખાય છે. તો 770ને ખાસ ધ્યાન રાખજો, જો એ ક્રોસ ઓવર કરશે તો 750 રૂપિયાના સ્ટોપ લોસ સાથે પોઝિશનલ આપ ટ્રેડ કરી શકો છો, ઉપરમાં 786. જી, તો 786 ઉપરમાં રેઝિસ્ટન્સ 770 અને હવે શિવમ અહીંયા એક વાત કરું, જો મેં આપણે લેવલ આપ્યા 786 ટાર્ગેટ, રાઈટ, 770 ઉપર ટ્રેડ કરશે તો, ઇફ આઈ એમ રાઈટ, હા જી, 770 ઉપર ટ્રેડ કરશે 786, એટલે તમને કેટલા મળે છે? 16 રૂપિયા. સપોર્ટ મેં તમને શું આપ્યો છે? 750 રૂપિયા, 52 છે એટલે 750. હવે 770 ઉપર ટ્રેડ કરે, 750નો સપોર્ટ, 22 રૂપિયાનો સ્ટોપ લોસ છે, ઉપર તમને મળે છે શું? 770, 786, 16 રૂપિયા. રિસ્ક રિવોર્ડ રેશિયો આપ જાતે જોઈ લો, મેં તો આપને લેવલ્સ આપી દીધા, રિસ્ક રિવોર્ડ રેશિયો આપને જોવાનું છે, વેધર ઇટ ઇઝ ટ્રેડેબલ. સોરી, જી, તો રિસ્ક રિવોર્ડ રેશિયો આપણે જે જોવાનું છે તે પણ વાત કરી. આગળ પણ ચર્ચા કર્યા છે શેર બજારના ધબકારામાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર કે કેવા લેવલ તેમના રહેશે, ચર્ચાને આપણે આગળ વધારીએ. આપની સાથે જોડાયેલા છે હરેશ મોતિયાની. હરેશભાઈ, આપણે આગળ આપણે ચર્ચા કરીએ, સૌથી પહેલા આપણે વાત કરીએ હિન્દુસ્તાન એરોનોટિકલ. ઓકે, અહીંયા રિસેન્ટલી એક ન્યૂઝ આવેલા હતા, ન્યૂઝ આવ્યા છે, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટે કંઈક મૂવ નથી બતાવ્યો. એના પહેલાં એક મૂવમેન્ટ આવી ગઈ છે. વેરી ગુડ ચાર્ટ. દર્શક મિત્રો, આ ઇન્સ્ટ્રુમેન્ટ આપના રડારમાં રાખજો, વોચલિસ્ટમાં જોઈએ. 2475 થી 2846, એટલે 2850 આપણે ગણીએ, 2475 થી 2850 આને એક સ્ટ્રેટ વર્ટિકલ મૂવ આપણને આપ્યો છે.
એના પછી એ કન્સોલિડેટ થયો છે 2670. તો હું સપોર્ટ તમને આપું તો 2600. તો 2850 અને 2600 આની એક રેન્જ બની. આ રેન્જની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થાય છે. એ 2600 સુધી પણ નથી આવ્યો, 2670 સુધી આવ્યો છે. અને પછી અગેન ઇટ નોક ધ ડોર ઓફ 2850. એને હાઈ કર્યો છે 2847. અગેન પ્રોફિટ બુકિંગ, યુ કેન સે સો કે કન્સોલિડેશન. લો બને છે 2791. અગેન ઉછાળો આવે છે 2848.50. તમે જો ઉપરમાં 2846, 2847, 2848.50 ટ્રિપલ ટોપ, રાઈટ? રેઝિસ્ટન્સ મેં તમને શું કીધું, 2850. હું 2860 કહું છું. ચલો 2860.25 આ પ્રોપર રેઝિસ્ટન્સ છે આના અંદર. હવે જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ફોલ થાય છે એટલે 2790 તોડે છે, તો 2860.25 ડેલી ક્લોઝિંગ બેસિસના સ્ટોપલોસથી તમે આના અંદર મંદી કરી શકો છો, કરી શકો છો. કરવી જોઈએ ના, મંદી કરી શકો છો. ટ્રિપલ ટોપ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ નીચે આવવાના ચાર્ટિકલી ક્લિયર કટ ટેકનિકલ સંકેત આપણને જોવા મળે છે. જોઈ લેજો આપ ખોલીને, તો આપને બી ખ્યાલ આવી જશે કોઈ બી આપના સોફ્ટવેરમાં કે વેબસાઇટમાં. તો અહીંયા ટ્રિપલ ટોપ બનશે, અને જ્યારે જો કરેક્શન આવશે તો બહુ મોટું કરેક્શન આવશે, તો ધેન ઇટ કેન ગોન ડાઉન ટુ 2600. તો 2600 સુધી આવી શકે છે. બટ અહીંયા હું મંદી કરવાની કેમ ના પાડું છું, કરવી છે તો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ સાથે કરજો. આ ઇન્સ્ટ્રુમેન્ટ MSCI ફેવરેબલ લિસ્ટમાં છે. ક્વાઇટ પોસિબલ This instrument will be added. અને જ્યારે એડ થાય, ઓબ્વિયસ વાત છે આના અંદર ઇન્વેસ્ટમેન્ટ આવશે, જેમ કોટક બેંકમાં થયું, રાઈટ? તો એવરી પોસિબિલિટી કે આ 2660 ઉપર હવે જો ટ્રેડ કરશે તો ઇટ કેન ગીવ યુ અ વેરી ગુડ મૂવ. વીકલીમાં મને પોઝિટિવ, મને એવરી ચાર્ટમાં, એક ખાલી ડેલી ચાર્ટમાં મને આના અંદર નડતર જોવા મળી રહ્યો છે. બાકી વીકલી, મંથલી, ક્વાર્ટરલી ઓલ ચાર્ટ્સ થમ્સ અપ આપે છે. તો વી જસ્ટ નીડ અ સ્પાર્ક, રાઈટ? તો એક સ્પાર્ક આના અંદર આવી જશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તેજી થશે. આના અંદર મંદી કે ઇન્સ્ટ્રુમેન્ટને મારે પ્રોફિટ બુક કરવું, હું આને અવોઇડ કરીશ. ભલે અહીંયા સંકેત મને ટ્રિપલ ટોપના મળી રહ્યા છે, બટ મને અહીંયા તેજી બીજા, ઇફ આઈ કેન ટેલ યુ પ્રોપરલી, તો અરાઉન્ડ 250-300 રૂપિયાનો ઉછાળો તો બહુ પ્રેમથી આવી જશે આના અંદર. 250-300 રૂપિયાનો રાઈઝ, 2860 શેર, મેબી 280 રૂપિયાનો આપણે રાઈઝ ગણીએ, તો અરાઉન્ડ 10% રાઈઝ એવરી પોસિબિલિટી. Provided, yes, it pierces this 2860.25. So, apna watchlist ma Hindustan Aeronautical watchlist ma to hovu jaruri chhe. Demat ma hoy ke na hoy, atare be number ni vaat chhe. But watchlist, it should be there. Ji, to Hindustan Aeronautical watchlist ma hovu joiye, karan ke MSCI na favorable list ma ashe, ane 2660 upar jo trade karshe, to saro mu pan જોવા મળશે. હિન્દુસ્તાન એરોનોટિકલ ની વાત કરીએ. આગળ આપણે વાત કરીએ અશોક લેલેન્ડ કન્સોલિડેટ થાય છે ને આના અંદર. આઈ એમ નોટ હેપી. આ ઇન્સ્ટ્રુમેન્ટને અવોઇડ કરો, આ ઇન્સ્ટ્રુમેન્ટને અવોઇડ કરો. અત્યારે આમાં કોઈ સંકેત પ્રોપર જોવા નથી મળતા. જી, તો અશોક લેલેન્ડ અવોઇડ. સાથે જ આગળ આપણે વાત કરીએ TCS. TCS જી, TCS તો વીક જ છે, ક્યારનો કહું છું અત્યારે. તો એક ટાઈમ હતો કે યસ, વી વર વેરી મચ ઓપ્ટિમિસ્ટિક ઇન ધીસ. TCS હાલના તબક્કે તો વીક દેખાય છે. આના અંદર મને કોઈ મુવમેન્ટ એવી દેવા નથી મળતી. આના અંદર 3210 આ એક લેવલ છે. 3210 ઉપર સસ્ટેન કરશે તો પોસિબિલિટી 3300 ની.
જી 3,300 સુધી પોસિબિલિટીઝ છે તે આવી શકે છે. હરેશભાઈ અત્યારે આપણે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, ફેમિલી રિલેટિવ્સ, એ લોકો મારા ફેમિલી જો ઇન્વોલ્વ છે અંદર, તો મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ તમે ત્યાં જોઈ શકો છો. જી તો હરેશભાઈ આપનો આભાર અમારી સાથે આપ જોડાયા અને દર્શક મિત્રોને પણ માર્ગદર્શન આપ્યું, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ તમને માહિતગાર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.